वेलकम स्टूडेंट्स, डी लर्निंग में तमारुं स्वागत छे। हूँ हरीश पटेल। आज हूँ तमने बहु बधी शीखवाडीश, जे कुल 6 मार्क्सनुं छे। 1 मार्कनो 1 प्रश्न आवशे, 2 मार्कनो 1 प्रश्न आवशे, 3 मार्कनो, कुल 6 मार्क्सनुं आमांथी पूछाय छे। एमां सौथी पहेला बहुपदी कोने कहेवाय एनी वात करीए। बहुपदी एटले कोई पण एक चल होय जेनी घात पूर्ण संख्या होय, 0 होय शके, 1, 2, 3, अपूर्णांक न होय जोईए। એની આગળનો સહગુણક અપૂર્ણાંક હશે, વર્ગમૂળ હશે, ચાલશે, પણ એની ઘાત જે છે એ ઘાત તમારી પૂર્ણ હોય, પૂર્ણ સંખ્યા હોવી જોઈએ। એક ઉદાહરણ આપું, ઘાત કોને કહેવાય, 4x² - 3x4 + 5। આની અંદર ઘાત કેટલી છે, 2, 4, 1 પણ નથી। સૌથી વધુમાં વધુ ઘાત 4 હોવાથી આ બહુપદીની ઘાત 4 છે। જો આ બહુપદીની મેં હમણાં વાત કરી એ પ્રમાણે જો આની આગળની સંખ્યા કોઈ પણ હોય, આની આગળની સંખ્યા જો વર્ગમૂળ 3 હશે તો 4 છે, પણ આની ઉપરની જે ઘાત છે, આ વર્ગમૂળ 3 લઈએ છીએ આપણે, એક ઉદાહરણ આપું, 4 ના છેદમાં 5, જો આ અપૂર્ણાંક થઈ ગઈ, સપોઝ આ 1/2 હોય તો પણ ના ચાલે। સપોઝ આ છે 3 ઘાત છે, એનું વર્ગમૂળ છે, ના ચાલે। આવી રીતે બીજું એક વાત પૂછીને તમને ઉદાહરણ આપી દીધું કે વર્ગમૂળમાં x³ - √3x + 4, વર્ગમૂળ 3 ના લીધે નથી, એવું નથી, x³ નું વર્ગમૂળ છે જે વર્ગમૂળ નીકળતું નથી, એટલે આમ x અપૂર્ણાંક ઘાત થઈ, જેથી આ બહુપદી નથી। આ ઘાતની ઓળખ આપી મેં તમને, સમજાઈ ગયું હશે। હવે હું તમને સમજાવું કે કઈ બહુપદી, હમણાં જ વાત કરી આપણે કે જેટલી ઘાત હોય એને આપણે નામ આપીશું। કોઈ પણ બહુપદીની જો 1 ઘાત હોય તો આપણે એને કહીશું સ્વયંક બહુપદી, જેને 1 ઘાત બહુપદી કહેવાય, x²-7। હવે આપણે શબ્દ જુઓ કે દ્વિ એટલે 2 ઘાત, એટલે કોઈ પણ પદાવલીમાં સૌથી વધુમાં વધુ 2 ઘાત હોય, x²-5x + 4, 2 ઘાત છે, બરાબર। આવું પણ હોઈ શકે, x ના પણ હોય તો પણ ચાલે, આવો આ પણ દ્વિઘાત બહુપદી કહેવાય, x ઘાત 2 હોવી જોઈએ। એ જ પ્રમાણે તમે સમજી ગયા છો કે દ્વિઘાત બહુપદીમાં 3 ઘાત હોય। કોઈ પણ એક ઉદાહરણ તરીકે લઈએ, x³-1, ભલે આમાં x² ને x નથી, પણ આ બહુપદીની સૌથી મોટી ઘાત 3 છે। હવે હું તમને સમજાવું બહુપદીના શૂન્ય કોને કહેવાય। બહુપદીના શૂન્ય કોને કહેવાય, કોઈ પણ x કોઈ પણ કિંમત, ઘણી બધી કિંમત, કોઈ પણ કિંમત તમે મૂકો, એ કિંમત મૂકવાથી જો એનો આન્સર શૂન્ય આવતો હોય તો એ જે x કિંમત મૂકી એને આપણે કહીશું એ બહુપદીનું શૂન્ય, દરેક કિંમતથી જવાબ નહીં આવે શૂન્ય, બરાબર। હવે હું તમને ખાલી એક કહી દઉં કે એક સોય બહુપદી હોય તો એક જ શૂન્ય મળશે વધુમાં વધુ, બરાબર। 2 ઘાત બહુપદી હોય વધુમાં વધુ 2 શૂન્ય મળે, એટલે 2 શૂન્ય મળે, 0 મળે કે 1 મળે, બરાબર, 0, 1 કે 2 મળી શકે છે। એ જ રીતે ત્રિઘાત બહુપદીમાં વધુમાં વધુ 3 શૂન્ય મળે, 0 હોય, 1 હોય, 2 હોય કે 3 હોય, 4 નહીં હોય ક્યારે, 3 ઘાત હશે તો। આ શૂન્યની સંખ્યાની વાત કરી, જેમ કે એક ઉદાહરણ આપું છું તમને, આ એક બહુપદી છે, બહુપદીને આપણે p(x) કહીશું, x કોઈ પણ એક કિંમત લઈએ, શરૂઆતમાં આપણે 1 લઈએ, 1² - 5x + 4, તમને હમણાં સમજાઈ જશે, સોરી આપણે એક કિંમત મૂકવાની રહી ગઈ, એ મૂકવી પડે, જો સારું છે, ભૂલ થઈ તમને સમજાય, આવી કંઈ ભૂલ ના થાય। 1² - 1, 5² - 5 + 4, જ્યારે કોઈ સંખ્યા આની આગળ આપણે પ્લસ લખવાની જરૂર નથી, શરૂઆતની સંખ્યા હોય એની આગળ ચિહ્ન ના લખ્યું હોય એને પ્લસ સમજી લેવું, 4ની આગળ પ્લસ છે, 5 માઇનસ છે, 1 અને 4 બંનેના સમાન ચિહ્નો હોવાથી સરવાળો થાય, 4 ને 1 = 5, આ 0 આવ્યો, 5 માંથી 5 જાય 0 આવ્યો, આની એક કિંમત મૂકવાથી જવાબ 0 આવ્યો। જો જવાબ 0 આવે એનો મતલબ કે x એક કિંમત મૂકવાથી જવાબ 0 આવ્યો, એટલે કે x = 1 એ આ બહુપદીનું શૂન્ય છે। આપણે હમણાં જ વાત કરી કે 2 શૂન્ય હોઈ શકે, જો હું આની જગ્યાએ 2 મૂકું છું તો x ની જગ્યાએ 2 મૂક્યા, 2 નો વર્ગ, પછી 5, 2 અને 4, 2 નો વર્ગ 4, 5 2 10 + 4, ફરી એક વાર કહું કે 4 અને 4 બંને પ્લસ છે, આગળ ધન લખવાની જરૂર નથી, 4 ને 4 8 થશે, સરખા ચિહ્ન હોય તો સરવાળો કરવો, અલગ અલગ ચિહ્નો તો બાદ બાકી જોઈ લો, 8 + 4 - 3 એટલે બાદ બાકી કરીએ,
हमेशा मोटी माथी नानी बात करीने मोटी नो छिनाव मोको तो 0 આવ્યો આમ x બરાબર 2 શૂન્ય નથી તો જ્યારે x ની કિંમત મૂકવાથી એ ત્રિઘાત હોય દ્વિઘાત હોય કે એક સોરી બહુપદી હોય એ મૂકવાથી જો એનો આન્સર શૂન્ય આવતો હોય તો આપણે એને કહીશું એ બહુપદીનું શૂન્ય આ શૂન્યની ઓળખ આપી અને આલેખની વાત કરું જો સોરી બહુપદીનો આલેખ હશે તેનો આલેખ રેખા આવે છે એ રેખા આમ પણ હોઈ શકે રેખા આમ પણ હોઈ શકે આ x અને y અક્ષ છે જે તમે જાણો છો નવમાં શીખી ગયા છો આ જે રેખા છે એ રેખા x અક્ષની કેટલા બિંદુમાં છેદે છે તમે જોઈ શકો છો એક જ બિંદુમાં છેદે છે તો આ જે રેખા છે એ x અક્ષને એક બિંદુમાં છેદે એટલે એને એક શૂન્ય છે એવું કહેવાય એટલે શૂન્યના આલેખ વિશે કેવી રીતે કરવાનું કે જે પણ કોઈ આલેખ હોય આ રેખા મળે છે સુરેખમાં પણ તમે દ્વિઘાતની અંદર જુઓ તો રેખા નહીં મળે એની અંદર તમને પરવલય મળે આવું પણ પરવલય મળી શકે છે એમાં નીચેની તરફ પણ મળી શકે છે આને પરવલય આકાર કહેવાય આકારનું નામ પરવલય છે આ ઉપરની તરફ ખુલ્લો છે આ નીચેની તરફ ખુલ્લો છે અને આવું પણ હોઈ શકે છે જે દોરી શકાય છે આ જે પરવલય છે x અક્ષ કેટલા બિંદુમાં છેદે છે આ x આમ છે હા x અક્ષ છે આ y અક્ષ છે બે બિંદુમાં છેદે છે એવી રીતે અહીંયા આગળ પણ બે બિંદુમાં છેદે છે તો આને કેટલા શૂન્ય થયા બે શૂન્ય આના પણ બે શૂન્ય અહીંયા એક પણ બિંદુમાં છેદતો નથી છેદ વિધાય બહુપદી માટે જ તો આના જીરો શૂન્ય બરાબર એ જ પ્રમાણે ત્રિઘાત બહુપદીમાં આલેખ જે આવશે એ આલેખ ઉદાહરણ તરીકે આપણે જોઈએ 2.1માં એટલે આપણે આ ચેપ્ટર 1 પતી જાય અને તમને આવડી પણ જાય તમારે એક નોટબુક બનાવીને એ નોટબુકની અંદર આ જે કંઈ હું સ્વાધ્યાય કરાવું છું એ સ્વાધ્યાય તમે પણ હોમવર્ક કરજો અને એના પછીનું જે સ્વાધ્યાય આવશે એનું પણ તમે હોમવર્ક કરજો જેમાં વાય બરાબર પી ઓફ એક્સના આલેખ પરથી શૂન્યોની સંખ્યા લખો પહેલો દાખલો જેમાં એક્સ અક્ષ વાય અક્ષ આ રેખા છે આપણી એટલે આ સોરી બહુપદીનો આલેખ છે એવું સમજી ગયા આ એક્સ અક્ષ નથી જેટલો એટલે એક પણ શૂન્ય નથી આ છે ત્રિઘાત બહુપદીની આલેખ છે જે અહીંથી આમ જેને આમ જાય છે જે એક્સ અક્ષને એક બિંદુમાં છેદે છે તો કેટલા થયા એક શૂન્ય આનો એક પણ નથી આનો એક બે ત્રણ ત્રણ શૂન્ય છે એક્સ અક્ષને ત્રણ બિંદુમાં છેદે છે આ બે બિંદુમાં છેદે છે આ એક બે ત્રણ ચાર બિંદુમાં છેદે છે અહીંયા સ્પર્શે છે એટલે કે એક આ બે આ ત્રણ ત્રણ બિંદુમાં છેદે છે હવે તમને પ્રશ્ન કદાચ થાય કે આ ઉપરની તરફ ખુલ્લું પરવલય છે આ નીચેની તરફ ખુલ્લું પરવલય છે તો ઉપરની તરફ ખુલ્લું પરવલય ક્યારે આવે અને નીચેની તરફ ખુલ્લું પરવલય ક્યારે આવે આ એક માર્ક્સના દાખલામાં પૂછાય છે હું તમને કહું 4x² - 4x + 3 આ કોઈ પણ એક ઉદાહરણ લીધું જો એક્સ સ્ક્વેરની આગળનો સહગુણક ધન હોય અહીંયા જો ધન છે તો ઉપરની તરફ ખુલ્લો પરવલય મળશે આ જ ઉદાહરણમાં જો હું માઇનસ કરી દઉં આગળ ભલે પાછળ કંઈ પણ હોય પ્લસ હોય માઇનસ હોય આ પાછળની કોઈ લેવા દેવા નથી એક્સ સ્ક્વેરની આગળનો સહગુણક જો ઋણ હોય તો નીચેની તરફ ખુલ્લો પરવલય ધન હોય તો ઉપરની તરફ ખુલ્લો પરવલય આ પણ આપણે થઈ ગયું આ 2.1 એક્સરસાઇઝ પૂરી થઈ ગઈ છે હવે જે આના પછીના જે ભાગમાં આવશે આપણો બીજો પાર્ટ હું તમને પછી જ્યારે કરાવું ત્યારે એ જે કામ લાગશે જરૂર પડશે એ હું તમને હમણાં સમજાવું અને એ વસ્તુ તમે 5 ટાઈમ લખી નાખજો કેમ કે એ વસ્તુ આઠમાની છે પણ એ અવયવ પાડવા માટે ખૂબ મહત્વની છે તો હું તમને અવયવની 2 રીત શીખવાડીશ એ હું તમને એની નિયમ પણ લખાવી દઈશ જો 3 પદ હોય હમણાં જ આપણે વાત કરી x² - 5x + 4 6 લઈએ આપણે x² - 5x + 6 આ એક ત્રિઘાત 3 પદવાળી દ્વિઘાત બહુપદી છે આના આપણે કેવી રીતે અવયવો પાડવા અવયવો પાડવાની રીત જે આઠમા ધોરણની હતી કદાચ તમે ભૂલી ગયા હશો એટલે હું તમને આને રિવાઇઝ કરી દઉં એટલે આપણો આજનો આ ભાગ પતી જાય જેમાં 3 પદ છે આ પ્રથમ પદ છે અંતિમ પદ છે પ્રથમ પદનો સહગુણક 1 છે અંતિમ પદનો સહગુણક 6 છે 6 × 6 જો અહીંયા 2 હોત તો 6 × 2 = 12 થાત 3 હોત 6 × 3 = 18 થાત હમણાં આપણે એક લીધો છે સરળતા માટે તો સૌથી પહેલા ત્રિપદી જેમાં દ્વિઘાત લખું છું એટલે તમને વધારે ખ્યાલ આવે દ્વિઘાત ત્રિપદીમાં પ્રથમ પદ અને અંતિમ પદ
ना सहनो गुणाकार स लखीशू समझाशे ने स एटले सगुणक सहनो गुणाकार करी भाग पाड़वा आठमानुं छे हाँ सौथी पहेला हूँ समझाव्यो समझजो आज त्रिघात बहु त्रण पदनी त्रण पद वाली जगह बहु बधी छे अंतिम पद जोवानुं जो अहींया धन हशे तोनी वात छे અહીંયા ઋણ હશે તો હું ધો કરવાનું આમાં જે નિયમ છે એમાં અહીંયા ધન છે જો અંતિમ પદ ધન હોય લખું છું એટલે તમને પછી સમજાવું પણ બીજી વાર અને એક ઉદાહરણ લઈશું અંતિમ પદ ધન હોય તો આપણે જે ગુણાકારના ભાગ પાડવા વાત કરી હમણાં ઉપર આનો અંદરનો ભાગ છે આ વાત કરી ને પ્રથમ પદ અને અંતિમ પદના સહગુણકનો ગુણાકાર કરી ભાગ પાડવા ભાગ તો પાડવાના જ છે જેમાં અંતિમ પદ ધન હોય તો કેવા ભાગ પાડવા અંતિમ પદ ધન હોય તો એવા ભાગ પાડવા જેમનો સરવાળો જેમનો સરવાળો થોડું કર્સિવ રાઇટિંગ થઈ જાય છે જોઈ લેજો જેમનો સરવાળો મધ્યમ પદ એને આપણે મ પર લખીશું મધ્યમ પદ જેટલો થાય જેના ચિહ્ન સમાન સરખા મધ્યમ પદ માં પર લખીશું જેવા રાખો આ નિયમ થયો આપણો અંતિમ પદ ધન માટે ફરી એકવાર સમજાવું છું અંતિમ પદ ધન હોય તો જે હોય એના એવા ભાગ પાડો જેનો સરવાળો મધ્યમ પદ જેટલો થાય આનું હું તમને ઉદાહરણ આપું અંતિમ પદ ધન છે આ એક આપણો દાખલો છે છ એકા છ દેખાશે તમને તો છ ના ભાગ કેટલા પડે આ ગુણાકાર કર્યો છ એકા છ તો છ બરાબર ત્રણ દુ છ છ એકા છ તમે જુઓ આપણે શું વાત કરીએ કે એવા ભાગ પાડવા જેમનો સરવાળો મધ્યમ પદ જેટલો થાય આના બે ભાગ છે ત્રણ દુ છ છ એકા છ આમનો સરવાળો સાત થાય છે ચાલે નહીં ત્રણ દુ છ ત્રણ ને બે પાંચ એટલે આ રાઈટ છે તો આ રાઈટ હોય જેમના ચિહ્ન મધ્યમ પદ જેવા એટલે કેવી રીતે રાખવા આ છ ના જે આ બે ભાગ પાડ્યા એ બંનેના ચિહ્ન મધ્યમ પદ જેવા રાખવા આનો આપણે જવાબ ડાયરેક્ટ હું તમને હમણાં સમજાવું છું એક્સ સ્ક્વેરની આગળ કોઈ પણ જો સહગુણક ના હોય તો તમે આ આન્સર જોડે એક્સ લખીને ડાયરેક્ટ લખી શકાય છે એક્સ માઇનસ થ્રી એક્સ માઇનસ ટુ આનો આન્સર કારણ ફરી એકવાર કહું એક્સ સ્ક્વેરની આગળ સહગુણક નથી તો તમે આની જોડે એક્સ લખીને કૌંસમાં લખી દો આને પણ લખી દો ટેન્થમાં છો આઠમાં જેવું આપણે બધું દાખલા ગણવાના જરૂર નથી આ થઈ ગયું આપણું ધનવાળું હવે હું તમને ઋણવાળું શીખવાનું છું આ સો ટકા તમારે લખવાનું છે બરાબર અને લર્ન કરવાનું છે જેથી તમને આ અવયવ આવડે કેમ કે આ જગ્યા બહુ બધીમાં પણ આ જ અવયવ આવશે ત્રણ પદવાળા જો અંતિમ પદ એને હું લખું છું અમ પદ આખો નથી લખતો અંતિમ પદ ઋણ હોય તો એવા ભાગ પાડવા જેમની બાદબાકી હવે બાદબાકી આવી પેલો સરવાળો હતો જેમની બાદબાકી કરશુ રાઇટિંગ ફરી એક વાર કહું બાદબાકી મધ્યમ પદ જેટલી થાય જેના ચિહ્નો અલગ અલગ રાખવા કદાચ તમને અહીંયા દેખાશે જો કે અલગ અલગ મૂકવા મોટીનું ચિહ્ન મોટી એટલે મોટી સંખ્યા મોટીનું ચિહ્ન મધ્યમ પદ જેવું નાનીનું વિરોધી આ વિરોધી લખ્યું છે જોઈ લેજો થોડી જગ્યાનો પ્રોબ્લેમ છે ફરી એકવાર પોઝ કરીને પણ તમે સાંભળી શકો છો જો અંતિમ પદ ઋણ હોય તો એવા ભાગ પાડવા જેમની બાદબાકી મધ્યમ પદ જેવી થાય જેમના ચિહ્ન અલગ અલગ રાખવા મોટીનું ચિહ્ન મધ્યમ પદ જેવું નાનીનું ચિહ્ન વિરોધી આજના આ ભાગમાં મેં તમને 2.1 શીખવાડ્યું અવયવની રીત શીખવાડી હવે જલ્દી આપણે મળીએ